રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. કોરોનાના કારણે રાજ્યમાં હજારો લોકોના મોત થયા છે. જામનગરની જીજી હોસ્પિટલમાં એક કોરોના વોરિયર સ્ટાફના ભાઈનું મોત થયું છે. થોડા દિવસ પહેલા જીજી હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા નર્સનું પણ કોવિડના સંક્રમણથી મોત થયું હતું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ બ્રધરનું બુધવાર મોડી રાત્રે અવસાન થતાં હોસ્પિટલના સ્ટાફ પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે. જીવના જોખમે હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરતા અનેક ડોક્ટર્સ તેમજ હોસ્પિટલ સ્ટાફના કોરોનાથી મોત થયા છે. કોવિડ કોરોના વોરિયર્સનું સંક્રમણ બાદ મોત. જીજી હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસથી સારવાર લઈ રહેલા જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સ્ટાફ બ્રધરનું અવસાન થતાં પરિવારજનોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. સ્ટાફ બ્રધરનું અવસાન થતાં તેમના મૃતદેહને જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી છે. GMERS જૂનાગઢ હોસ્પિટલના સ્ટાફ બ્રધર વિપુલ કોરિયા, જેઓ છેલ્લા ઘણા સમયથી કોવિડ વિભાગ જીજી સરકારી હોસ્પિટલ જામનગરમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વેન્ટિલેટર પર સારવાર પર હતા, તેમના અવસાન થયા બાદ સંસ્થાના વડા ડૉક્ટર દીપક તિવારી, ડૉક્ટર અજય તન્ના, નર્સિંગ અધિક્ષક કાશ્મીરા ઉંડકટન, TNAI લોકલ એસોસિએશનના પ્રમુખ ધીરજ મેકવાન, ઉપપ્રમુખ ટ્વિંકલ ગોયલ અને ટીમ તથા નર્સિંગ પરિવારના સભ્ય દ્વારા ફુલાર સાથે આખરી વિદાય આપી હતી. કોરોના વોરિયર્સનું સંક્રમણ બાદ મોત. હર્ષલ ખંધેડિયા, ZSTV જામનગર.